સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન. સાથે જ ગુજરાતના આદિજાતિ લોકોને રોજગાર અને આર્થિક વિકાસ સાથે જોડતો માર્ગ પણ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આદિજાતિ વિકાસનો સંકલ્પ કર્યો હતો. ભાઈઓ બહેનો, વનબંધુ કલ્યાણ યોજના આજે સમગ્ર દેશમાં વિકાસને માટે અભ્યાસનો વિષય બન્યો છે. આદિવાસીઓના કલ્યાણ માટે આજ સુધી રૂપિયા તો ઘણા ખર્ચાયા, પરંતુ એની જિંદગીમાં પરિવર્તન ના આવ્યું. એની મથામણ બધી સરકારો કરતી હતી, પણ કોઈ સરકારને એનો ઉપાય નહોતો જડતો. આપણને ઉપાય જડ્યો, વનબંધુ કલ્યાણ યોજના એનો ઉપાય છે, જેના માટે અનેક યોજનાઓ બનાવી અને આ વિસ્તારમાં વધતી માળખાગત સુવિધાઓ સાથે વધી આદિજાતિ વિસ્તારોની પ્રગતિ. અને એમના આ જ સંકલ્પને ડબલ એન્જિન સાથે આગળ ધપાવી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ બનશે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, આદિજાતિ વિકાસનો મોકળો માર્ગ. આમ તો આ રોડ ગુજરાતના બંને ટુરિઝમ સ્પોટ્સને એકબીજા સાથે જોડશે, પણ સાથે સાથે એકબીજા સાથે જોડશે ત્રણ જિલ્લાઓને, ત્યાંના લોકોને અને આદિજાતિને જોડશે વિકાસની મુખ્ય ધારા સાથે. કારણ કે ગિરિમથક સાપુતારા આવતા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો સાપુતારાથી વઘઈ, ઉનાઈ, બાજીપુરા અને રાજપીપળા થઈને જવું પડે છે. પણ જો સાપુતારાથી શબરીધામ, સોનગઢ, સેરુલા, સાગબારા, દેવમોગરા, ઝરવાણી અને ગોરા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રસ્તો બને તો આ બંને પ્રવાસન સ્થળો વચ્ચેનું અંતર તો ઘટે જ, સાથે પ્રવાસીઓ સાપુતારા સાથે શબરીધામની વિઝિટ કરીને આસ્થાના પ્રતીક સમા દેવમોગરા દર્શન કરીને ઇકો ટુરિઝમ સાઇટ ઝરવાણી ધોધનો લહાવો લઈને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી શકે. આમ તો આ સૂચિત રસ્તામાં 225 કિલોમીટર જેટલો રસ્તો તો હયાત છે જ, પણ ક્યાંક ક્યાંક આ રસ્તાઓ 10 મીટરથી સાંકડા છે, એટલે એને પહોળા કરવા જરૂરી છે. જ્યારે ખૂટતી કડી માટે બીજો લગભગ 14 કિલોમીટર જેટલો રસ્તો બનાવવો પડે એમ છે, જેમાંથી લગભગ 12 કિલોમીટર જેટલો રસ્તો જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે. એટલે તબક્કાવાર આ રસ્તાના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું, જેના કારણે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો એક વૈકલ્પિક રસ્તો પ્રવાસીઓને મળશે, જેમનો સમય અને ઈંધણનો ખર્ચ બંને ઘટાડશે અને ડાંગ, તાપી અને નર્મદા જેવા આદિજાતિ વિસ્તારોના પ્રવાસન ઉદ્યોગના વિકાસ સાથે વધારશે આ જિલ્લાઓના નાગરિકો માટે રોજગારીની તકો અને ગુજરાતના આદિજાતિને બમણા વિકાસ તરફ આગળ વધારશે. બિજલી, પાણી, સડક, સ્વાસ્થ્ય, શિક્ષા ઓર હર પ્રકાર કી કનેક્ટિવિટી ઇસકે યે પ્રોજેક્ટ और वो भी विशेष रूप से हमारे आदिवासी क्षेत्र में हो, तब तो वो सुविधा रोजगार के नए अवसरों से जोड़ेंगे. સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, આદિજાતિ વિકાસનો મોકળો માર્ગ. રૂપિયા 1,669 કરોડના ખર્ચે બનનારા આ સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડના પહેલા તબક્કામાં રૂપિયા 219 કરોડના 92.5 કિલોમીટરના રસ્તાના 6 કામોનું ખાતમુહૂર્ત આજ રોજ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. ઉર્જા, જેના વગર જીવન અકલ્પ્ય છે, આ ઉર્જાના અમૂલ્ય યોગદાનથી જ સિદ્ધ થયો છે ગુજરાતનો આ અતુલ્ય વિકાસ, જે શક્ય બન્યો છે ગુજરાતના પનોતા પુત્ર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉર્જાસભર સંકલ્પો અને તેમને સાકાર કરવા કટિબદ્ધ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અવિરત પ્રયત્નો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે સતત ગુણવત્તાસભર વીજળીની પૂર્તિ કરવાની કડીમાં આજે જોડાશે એક નવું સોપાન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજના શુભ અવસર પર થઈ રહ્યું છે કુલ 10 નવા સબસ્ટેશનનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ, જે અંતર્ગત થઈ રહ્યું છે કુલ રૂપિયા 87 કરોડના ખર્ચે નિર્માણ થનારા સુરત જિલ્લાના 84 તાલુકાના 220 કેવી ડુમસ, માંડવી તાલુકાના 66 કેવી હરિયાલ, 66 કેવી ગોદાવાડી અને બારડોલી તાલુકાના 66 કેવી તરભોણ તથા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના
બેડ કુવાદોર મળીને કુલ 5 સબસ્ટેશનનું ખાતમુહૂર્ત. આ નવા સ્થપાનાર 5 સબસ્ટેશનમાંથી નીકળતા કુલ 21 નવા 11 કેવી ફીડરો દ્વારા સુરત તથા તાપી જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં આવેલ 18 ગામો તથા શહેરી અને ઔદ્યોગિક વિસ્તારના વિકાસ સાથે મળીને અંદાજે 9437 વીજ ગ્રાહકોને મળી શકશે સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠાનો લાભ. આ સાથે થઈ રહ્યું છે 5 નવા સબસ્ટેશનનું લોકાર્પણ, જેમાં સમાવિષ્ટ છે કુલ રૂપિયા 38.71 કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલા સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું 66 કેવી સેવણી સબસ્ટેશન, માંડવી તાલુકાનું 66 કેવી તડકેશ્વર સબસ્ટેશન અને માંગરોલ તાલુકાનું 66 કેવી વેલાછા સબસ્ટેશન. ઉપરાંત તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું 66 કેવી કાટી સકુવાદોર સબસ્ટેશન તથા સોનગઢ તાલુકાનું 66 કેવી ખરસી સબસ્ટેશન. આ નવા 5 સબસ્ટેશનમાંથી નીકળતા કુલ 21 નવા 11 કેવી ફીડરો દ્વારા સુરત તથા તાપી જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં આવેલા કુલ 36 ગામોના અંદાજે 14484 વીજ ગ્રાહકોને મળશે સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠાનો લાભ. એમાં તાપી જિલ્લાના 3 સબસ્ટેશનની સ્થાપના રાજ્ય સરકારશ્રીની ટ્રાઇબલ એરિયા સપ્લાન TASPની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવી છે. આની સાથે થઈ રહ્યું છે રૂપિયા 302.46 કરોડના ખર્ચે તૈયાર થનાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 86 ગામો તેમજ નર્મદા જિલ્લાના સાગબારા ડેડિયાપાડા તાલુકાના 54 ગામોની આવરી લેતી જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત, જેનો લાભ 1,53,000 લોકોને થશે. આજે છે વિકાસનો ઉત્સવ, જીવનને નવી ઉર્જાથી ભરી દેવાનો અવસર. આવો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ મંત્ર સૌનો સાથ સૌનો વિકાસને સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા ચરિતાર્થ કરીએ. ગરવા ગુજરાતની વિકાસ યાત્રાને સતત અવિરતપણે આગળ ધપાવીએ. જય જય ગરવી ગુજરાત. આભાર.